અરવલ્લી જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં મોડાસા અને ભિલોડામાં ભાજપે બાજી મારીને બહુમતીથી જીત મેળવી છે. મોડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમારે 34,788 મતથી લીડ મેળવીને જીત પ્રાપ્ત કરી છે. બાયડ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ જીત મેળવી છે, જ્યારે ભિલોડા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પીસી બરંડાએ વિજય પ્રાપ્ત કર્યો છે, જેને લઈને કાર્યકરોમાં વિજય ઉત્સવ મનાવતા જોવા મળી રહ્યા છે અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યકરો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે અરવલ્લી જિલ્લામાં આ વખતે કોંગ્રેસની ત્રણે ત્રણ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. આમ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડતી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો, જેને લઈને કાર્યકરોમાં ખુશી અને જશ્ન જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ ખુશીથી કાર્યકરો નાચી ઉઠ્યા છે, ઝૂમી ઉઠ્યા છે. અપક્ષ પણ બાજી મારી ગયો છે અને કોંગ્રેસનો ગઢ ગણાતો જિલ્લો ધારાશાહી થયો છે અને કારમી હાર કોંગ્રેસને વેઠવી પડી છે અને ભારતીય જનતા પાર્ટીએ જીત પ્રાપ્ત કરી છે. વિધાનસભાનો ગલંત વિજય થયો છે એ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ખાસ કરીને મારા કાર્યકર્તાઓ અને મારા મતદાર ભાઈઓનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. સર, આપની ભારત માતા કી જય શું રહેશે આગળ? જીત પછી આગળ પહેલું કદમ શું લેશો? જીત પછી મારું પહેલું કદમ એ છે કે યુનિવર્સિટી આ મોડાસા ખાતે સ્થપાય, એ મારી પહેલી પ્રાયોરિટી છે. મતદારો શું કહેશો તમે? મતદારોનો આભાર માનું છું અને મને જ્વલંત વિજય અપાવ્યો છે. ઓકે.